આવા ઠગબાજોથી ચેતજો. મેડિકલ ફિલ્ડમાં એડમિશન અપાવવાના બહાને 26 લાખ પડાવ્યા હતા. પોલીસે આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 3ને ઝડપ્યા. મોડર્સ ઓપરેન્ડી જાણીને ચક્રીએ ચડી જશો. MBBS મેડિકલ ફિલ્ડમાં એડમિશન અપાવવાના બહાને છેતરપિંડી કરતા આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીને સુરતની ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 1.50 લાખની રોકડ કબજે કરી હતી. આ ઘટનામાં ડિંડોલી પોલીસની ટીમે નોએડા તેમજ દિલ્હી ખાતેથી આરોપી રાહુલ ઉર્ફે ઋષભ તિવારી, હરિશંકર ગુપ્તા, મોહમ્મદ સલાહુદ્દીન ઉર્ફે કાર્તિક, મોહમ્મદ સહાબુદ્દીન, મોહમ્મદ ઇસરાઇલ ખાન, શોએબ ઉર્ફે અભિષેક સિંહ, ઇમામુ હલક, મોહમ્મદ રોજીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 1.50 લાખની રોકડ કબજે કરી હતી. આ કિસ્સામાં જે મેડિકલ યુનિવર્સિટીની લાલચ અપાઈ હતી તે ઇન્ડિયાના ટોપ 10 મેડિકલ કોલેજમાંથી તેની ગણતરી થાય છે. સારી સંસ્થા છે, જ્યારે ફરિયાદીના દીકરાના રેન્ક બહુ નીચે હતા, 40,000 કરતાં પણ નીચે રેન્ક હતા, એટલે જેથી તમામ વાલીઓને તમામ વિદ્યાર્થીઓને અમારી વિનંતી છે કે ખોટી લોભામણી વાતો કરનાર ગુનાહિત તત્વોમાં જાળમાં ફસાય વગર પોતે ભણતર ઉપર ધ્યાન આપે અને યોગ્ય રીતે તૈયારી કરે અને પછી એડમિશન મળે, એમ પોલીસ કમિશનર અજયકુમાર તોરમરે જણાવ્યું હતું. સમાજમાં દરેક માતા પિતા પોતાના સંતાનોના મેડિકલ કે એન્જિનિયરિંગ કે બીજા કોઈ સારી કોલેજમાં એડમિશનની ઘેલછામાં કેવી રીતે ગુનાહિત તત્વોના ભોગ બને છે આના દાખલારૂપ એક કેસ આ એક બનેલ છે. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક શાળાના આચાર્યના દીકરા જેને નીટની પરીક્ષા આપી હતી પરંતુ એના રેન્ક નીચે હોવાથી એના મેડિકલ કોલેજમાં એડમિશનની શક્યતા નહોતી. ભણેલા ગણેલા ચબરાક પ્રકારના ગુનાહિત તત્વોએ જસ્ટ ડાયલમાંથી આ પ્રકારના વાલીઓના કન્ટેક્ટ નંબર લીધા અને કન્ટેક્ટ નંબરના ઉપરથી વાલીઓને સંપર્ક કરી અને પ્રલોભન આપ્યું કે તમારી સંતાનને સારા મેડિકલ કોલેજમાં એડમિશન કરાવી આપશું. એવી રીતે જે શાળાના આચાર્ય છે એના પાસેથી જે ડિંડોલી ખાતે રહે છે એનું નામ છે આદ્યાપ્રસાદ સન ઓફ રામદાસ સિંહ, રામ ઉગ્રેસિંહ ક્ષત્રિય ડિંડોલીમાં રહે છે. એના દીકરાએ 12મા સાયન્સ પછી નીટની પરીક્ષા આપી હતી અને જેમાં ગુનાહિત તત્વોએ ખોટા આઈડી ઉપરથી ખોટા બેંક એકાઉન્ટ બનાવેલ અને ખોટી એક સંસ્થા રજિસ્ટર કરાવેલ જેના નામ છે વિનાયક એજ્યુકેશન, જેની મુખ્ય ઓફિસ ગુડગાંવમાં છે હરિયાણામાં. ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના વાલીઓના સંપર્ક કરી આ લોકોને કન્સલ્ટેશન અને સલાહ આપીને આ પ્રકારની લોભામણી વાતો કરે છે કે તમારી સંતાનને સેન્ટ્રલ પૂલમાંથી એડમિશન અપાવીશું અને ડિંડોલીના જે ફરિયાદી છે એના દીકરાને લખનૌના કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીમાં એડમિશન અપાવવાના નામે પહેલાં ગુડગાંવ ખાતે પોતાના ઓફિસે બોલાયા, ત્યાં પ્રાથમિક ફી લીધી અને પછી મેડિકલ કોલેજ એટલે કિંગ જ્યોર્જ મેડિકલ કોલેજ લખનૌમાં જે દિવસે એડમિશનની પ્રક્રિયા ચાલતી હતી તે દિવસે ત્યાં ને ત્યાં મેડિકલ કેમ્પસમાં જ બોલાયા અને પોતાના સાગીર્દો સાથે આ લોકોએ ડોળ કર્યો કે આમાંથી એક એડમિશન પ્રક્રિયાના હેડ છે કોલેજના, બીજા પ્રિન્સિપલ છે, પ્રિન્સિપલ બીજી છે અને એક સાગીર્દે પોતે કાઉન્સેલિંગના હેડ છે એવા ડોળ કરીને એના પાસેથી દૂર જગ્યાએ બોલાવી ત્યાં 25 લાખ રૂપિયા પડાવી લીધા હતા. સુરત આવ્યા પછી વાલીઓએ જ્યારે આ લોકોને સંપર્ક કર્યા તો ગુનેગારોના કહ્યા મુતાબિક આ લોકોને ખોટા એડમિશન લેટર પણ અપાવી દીધા હતા, રિસીપ્ટ પણ ખોટી આપી હતી. પરંતુ સુરત પરત આવ્યા પછી એને સંપર્ક કરતા આ લોકોના પછી ફોન બંધ આવ્યા. અરજદારે ચકાસણી કરી તો આ
वस्तु फलत थी कि आ पुता कोई गुनाई टोळकीना भोग बनी गयेल छे। पुलिस स्टेशन में आवीने फरियाद करी। आजे टोळकी छे आ बहु वेल एजुकेटेड लोको छे, जेमांथी एक इंजीनियर छे अने बीजा छोकराओ पण भण्याला गणेला छे, जे तोमदारो अटक करवामां आया छे। आमां पहेलो छे राहुल उर्फे ऋषभ तिवारी सन ऑफ हरिशंकर गुप्ता, आ गाजियाबाद उत्तर प्रदेश ना रहवासी छे, अने बीजो छे मोहम्मद सलाउद्दीन उर्फे कार्तिक सन ऑफ मोहम्मद साहबुद्दीन मोहम्मद इस्राइल खान, आ पण गाम बारा जिल्ला गाजीपुर उत्तर प्रदेश नो छे। त्रीजो छे शोएब, आए नोएडा માં હાલ રહે છે અને મૂળ જિલ્લા ગાઝીપુર ઉત્તર પ્રદેશનો રહેવાસી છે। આ ત્રણ આરોપીઓને પકડીને એના પાસેથી 1.5 લાખ રૂપિયા અત્યાર સુધી પોલીસે રિકવર કર્યા છે। બાકી જે ચીટિંગ કરેલ પૈસા છે એના રિકવરી કરવા માટે પોલીસના પ્રયાસો હાલમાં ચાલુ છે। આ કેસ ઉપરથી આપના માધ્યમો થકી અમારી બધા વાલીઓને વિનંતી કરવાની કે કાયદેસરની સંસ્થાઓ અને એના પ્રોપર ઓફિસમાં જઈને જ એડમિશન બાબતે કોઈ ચર્ચા કરવાની, બહારના કોઈ પણ માણસ તમને પ્રલોભન આપતા હોય, ભારત સરકાર તરફથી ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે નીટની, જે એકદમ પારદર્શક એડમિશન પ્રોસેસ છે। રેન્ક નીચું હોય અને સારા મેડિકલ કોલેજમાં પ્રવેશ અપાવવાની કોઈ માણસ લોભામણી વાતો કરતા હોય તો એના જાલમાં, એની વાતોમાં ફસાવવું નહીં। આ કિસ્સામાં જેમ બનેલ છે, કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી ઇન્ડિયાના ટોપ 10 મેડિકલ કોલેજમાંથી એની ગણતરી છે, સારી સંસ્થા છે। જ્યારે ફરિયાદીના દીકરાના રેન્ક બહુ નીચું હતું, 40,000 કરતાં પણ નીચો રેન્ક હતા, તમામ વાલીઓને તમામ વિદ્યાર્થીઓને અમારી વિનંતી છે કે ખોટા લોભામણી વાતો કરનાર ગુનાહિત તત્વોના જાલમાં ફસાયા વગર પોતે ભણતર ઉપર ધ્યાન આપે, યોગ્ય રીતે તૈયારી કરે અને પછી એડમિશન મેળવે। આ લોકો જે સિફતપૂર્વક કામ કરતા હતા, ડિંડોલી પોલીસ તરફથી બહુ ફિલ્ડ વર્ક, મહેનત, ટેકનિકલ સર્વેલન્સ અને બહુ લાંબા ટાઈમના ઓપરેશન કર્યા પછી આ તોમદારને પકડવામાં સફળતા મળેલ છે। સ્પેશિયલ ઇનામ આ ટીમને અપાવવામાં આવશે।